વંદે માતરમ. વાત્સલ્ય ન્યૂઝના ગૌરવમંદી ગુજરાતમાં હું છું તમારી સાથે આરજે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ પર ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરાઈ. કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ પર કેવડિયા ગામ તથા વાઘોડિયા રોડ પર આવેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને સ્થળ પર જ જઈ દબાણ હટાવવાની કામગીરી કરી રહેલ પ્રશાસનને પૂછવાનો પ્રયત્ન કરતા તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. રિપોર્ટર અનિશ ખાન, બલુચી, કેવડિયા. અમને કોઈ જાણકારી કરવામાં આવેલી નથી. આજરોજ 1 તારીખના રોજ સવારે 8 કલાકે પોલીસ ફોર્સ લઈને નિગમના અધિકારીઓ તેમજ અન્ય બીજા અધિકારીઓ જોડે વાઘડિયા ગામની અંદર સર્વિસ રોડ બનાવવા માટેનું દબાણ દૂર કરવા માટે આવ્યા હતા અને અમે અગાઉ આ હાઈકોર્ટમાં કેસ ચાલુ છે અને એનો સ્ટે અમને મળેલો છે અને 24 જુલાઈ પછીનું નવું બાંધકામ કરવાનું કરેલું હોય અને હટાવવાનું હોય એ આદેશ હોય અને આજે આ જૂના મકાનો અમારા તોડવાનું દબાણ હટાવવાની જે કામગીરી અત્યારે કરી રહી. પ્રશાસન દ્વારા અમને કોઈ એવી નોટિસ કે એવું કોઈ જાણ કરવામાં આવેલી નહીં. અચાનક આવીને આ 1 તારીખમાં સવારમાં 8 વાગે પોલીસ અને જે નિગમના અધિકારીઓ છે એના અધિકારીઓ અહીંયા આવીને આખો પોલીસ સ્ટાફ સાથે અહીંયા દબાણ હટાવવા માટે, જ્યારે અમારા જે કોર્ટમાં જે હાઈકોર્ટમાં જે સ્ટે આવ્યો છે એ 24 જુલાઈ 2019 ત્યાર પછીના જે બાંધકામ એ કોર્ટે હુકમ કર્યો, હાઈકોર્ટે હુકમ કરેલો છે તોડવા માટે. પણ હવે તો માહિતી થશે, તમે વિચાર કરો, એક લોકો મને 2 કલાક રાહત નહીં આપી શકતા. તો અમારે શું કરવાનું? મેં ગલ્લો ચલાવીને મેં મારી 3-4 છોકરીઓને મેં સ્કૂલમાં મોકલું છું ને એનું ભારું એનું એ બધું આ ગલ્લા મેટ કરું છું ને મારી છોકરીઓને જીવડાવું છું. આ લોકોને મને 2 કલાક રાહત માગું છું તો બી નહીં મને આપી શકતા. ને વધતા બધા ગલ્લા રોડ ઉપર છે, એ ગલ્લા એ લોકો નહીં હટાવી શકતા. મારો ગલ્લો રોડથી કેટલો દૂર છે એ તમે જોઈ શકો છો. ને તે સત્તા મને આવું કરાવે છે, એ લોકો બધા ઊભા છે. મેં લોકોથી કેટલી હેરાન છું એ તમે જોઈ શકો છો.